આફ્ટરનૂન હવે આપણે ચાલુ કરીએ લેક્ચર તારું માઈક બંધ કર પ્રિયંકા જ્યોતિ ઓકે તો આપણે બાળકો પ્રાદેશિક અર્થશાસ્ત્ર માં ગઈકાલે પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા એમાં આપણે જોયું તે પ્રમાણે પહેલો દ્રષ્ટિકોણ હતો એ વોલ્ટર ઈશાર્ડ નો દ્રષ્ટિકોણ હતો વોલ્ટર ઈશાર્ડે મેં કીધું તેમ કે ઓગણીસો ને સાહીઠ માં એમનું જે પુસ્તક પ્રકાશિત કરેલું હતું મેથડ ઓફ રિજિયનલ એનાલિસિસ એમાં પ્રાદેશિક અર્થશાસ્ત્રનું સ્વરૂપ સમજાવતા એવું કહે છે કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે પ્રદેશને લગતી જે કઈ પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ પ્રદેશમાં કોઈ સંશોધક જતો હોય ત્યારે એના મનમાં ઉપસ્થિત થતી જે કઈ પણ સમસ્યાઓ છે એ લોકોના જીવન ધોરણ ને લગતી હોય માથાદીઠ આવક ને લગતી હોય કે એ પ્રદેશની અંદર કઈ રીતે કાર્યક્ષમ અને નફાકારક ઉદ્યોગો સ્થાપી શકાય પ્રદેશની પ્રાદેશિક રાષ પ્રાદેશિક આવકને કઈ રીતે ગણી શકાય ઔદ્યોગિક વિકાસ કઈ રીતે કરી શકાય અને એની સાથે આપણે એમ કહીએ કે પ્રદેશને ઉપલબ્ધ એવી સાધન સંપત્તિનો ઉપયોગ કઈ રીતે કરી શકાય આવી બધી જે સમસ્યાઓ નો અભ્યાસ એ પ્રાદેશિક અર્થશાસ્ત્ર

અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પ્રશ્નો ઉપસ્થિત થાય આર્થિક પ્રશ્નો સર્જાય તો આપણે એમ કહીએ કે દરેક ભૌગોલિક વિસ્તારને અથવા તો દરેક પ્રદેશને પ્રાપ્ત થતા જે કંઈ પણ નૈસર્ગિક અને માનવસર્જિત જે સાધનો છે એમાં જે કઈ પણ વિભિન્નતાઓ છે એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે આર્થિક જે સમસ્યાઓ સર્જાય છે એનો અભ્યાસ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે અને ખાસ કરીને આપણે એમ કહીએ કે આ અલગ અલગ જે સ્થળ વિષયક ભિન્નતાઓ છે જુદાઈ છે એને પરિણામ સ્વરૂપ જે કઈ પણ આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે એનું નિરાકરણ કરી અને સ્થળ વિષયક સામાન્ય સમતુલા કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય છે એના એને સંલગ્ન જે કઈ પણ બાબતો છે એનો અભ્યાસ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે તો સ્થળ વિષયક સામાન્ય સમતુલાના સિદ્ધાંત માટે જરૂરી એવી કઈ કઈ બાબતો છે તો કે ભાઈ ઉદ્યોગોની સ્થળ પસંદગી છે આર્થિક પ્રવૃત્તિની કૃષિ આર્થિક પ્રવૃત્તિ ની સ્થળ પસંદગી છે કોઈ ચોક્કસ પાકના તરફમાં કોઈ એક સ્થળે આપણે એમ કહીએ કે ઉદ્યોગોનું કેન્દ્રીયકરણ થતું હોય એક કોઈ અમુક જ જગ્યાએ શ્રમિકોનું સ્થળાંતર કે મૂડીનું સ્થળાંતર થતું હોય શહેરો એ મોટાને મોટા થતા હોય તો આપણે એમ કહીએ કે આવા બધા આને અલગ અલગ પ્રદેશમાં આવા જે કઈ પણ આર્થિક સમસ્યાઓ કે પ્રશ્નો છે તેનો અભ્યાસ કરી ને મળેલા જે કઈ પણ ઉત્પાદનના સાધનો છે એનો કઈ રીતે ઇષ્ટતમ ઉપયોગ કરી અને આંતર પ્રાદેશિક વિકાસ અને સ્થળગત અલગતા સાથે સંકળાયેલા પ્રશ્નોનું નિરાકરણ કરી અને સમતોલ વિકાસ પ્રદેશનો કઈ રીતે કરવામાં આવે છે ત્રીજી જે વ્યાખ્યા આપણે જોઈ ગયા તે પ્રમાણે જ્યોર્જ બોટ્સ અને જેરોમ સ્ટાઇન બે અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યા છે કે ઉત્પાદનના સાધનો એ સંપૂર્ણ ગતિશીલ નથી હોતા પરિણામ સ્વરૂપ પ્રદેશ પ્રદેશ વચ્ચે પ્રાદેશિક સમસ્યાઓ સર્જાય છે આર્થિક સમસ્યાઓ સર્જાય છે તો સાધનોની અગતિશીલતા ને લીધે આપણે એમ કહીએ કે જે કઈ પણ પ્રશ્નો સર્જાય છે એનો અભ્યાસ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે એની ટીકા પણ આપણે જોઈ ગયા કે ભાઈ સાધનો અગતિશીલ હોય પણ કુદરતે જો દરેક પ્રદેશમાં એક સરખા જો એની ફાળવણી કરી હોય તો આર્થિક પ્રશ્નો ઉભા થતા નથી તો એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર ના અભ્યાસની આવશ્યકતા ન થાય એવું થાય છે કે આપણે લોઈસ લેફેબરની વ્યાખ્યા જો મર્યા સોરી જ્યોર્જ બોર્સ અને જેરમ સૈન ની વ્યાખ્યાની જો આપણે મર્યાદા કરવી હોય તો એ રીતે કરી શકાય કે ઉત્પાદનના સાધનો ભલે અગતિશીલ હોય પણ દરેક પ્રદેશમાં જો એક સમાન રીતે હોય તો કોઈ આર્થિક પ્રશ્ન થતા નથી ત્યાર પછી જે ચોથી વ્યાખ્યા છે સર્વ સ્વીકૃત વ્યાખ્યા વિનોદ દુબે આપેલી છે કે એને સમગ્ર પ્રાદેશિક અર્થશાસ્ત્રીની અલગ અલગ અર્થશાસ્ત્રીઓ જે કઈ પણ વ્યાખ્યાઓ આપેલી છે એનું અભ્યાસ કર્યા પછી સંકલન કર્યું બધા દરેક વ્યાખ્યાના જે હકારાત્મક પાસા હતા તેને અને પછી એમણે માનવ અસ્તિત્વ સાથે સંકળાયેલી ત્રણ બાબતો નો ઉલ્લેખ એમણે કરેલો આપણને જોવા મળે છે કે પહેલો જે ઉલ્લેખ એમણે કરેલો હતો કે કોઈ પણ માનવની જે પ્રવૃત્તિ છે એ સ્થળ સાથે સંકળાયેલી છે અને સ્થળ વિષય અલગતા જોવા મળે છે બીજી આપણે એમ કહીએ કે એમણે જે સમજૂતી આપેલી છે તે પ્રમાણે કે ભૂ વિસ્તારની રીતે જોતા સાધનોની અને વસ્તીની અસમાન વહેંચણી થયેલી છે આપણે ભૌગોલિક વિસ્તારમાં જોઈએ છે કે ભાઈ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જમીન સંપત્તિ છે ખનીજ સંપત્તિ છે વન સંપત્તિ છે તો અલગ અલગ રીતે જોતા અને માનવોની અસમાન વહેંચણી થયેલી છે અને આ તારણ કઢ્યા પછી એમણે ત્રીજો મુદ્દો ઉમેરો અને એ હતો કે માનવીની જે અમર્યાદિત જરૂરિયાતો છે એ અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવાના સાધનો મર્યાદિત છે સીમિત છે છે અને તે પણ કેવા વૈકલ્પિક ધરાવે છે એટલા માટે આપણે એમ કહીએ કે આર્થિક સમસ્યાઓના નિરાકરણ માટે અલગ અલગ વિકલ્પોની પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે એટલે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર પણ પ્રદેશની સામેના જે કઈ પણ જરૂરિયાતો છે પ્રદેશની અમર્યાદિત જરૂરિયાતો છે પ્રદેશના લોકોની અનંત જરૂરિયાતો છે પ્રદેશને અને પ્રદેશની અંદર રહેતા લોકોને પ્રાપ્ત થતા સાધનો મર્યાદિત છે અને સીમિત છે વૈકલ્પિક ઉપયોગીતા ધરાવે છે માટે પ્રદેશ અને પ્રદેશની અંદર રહેતા જે લોકો છે એમણે પોતાની જરૂરિયાતના સંદર્ભમાં મર્યાદિત પ્રમાણમાં જે સાધનો છે એને ક્રમ આપી અને એ ફાળવણી કરવી પડે એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર નું સ્વરૂપ જોઈએ તો પણ એ અછત અને પસંદગીનું શાસ્ત્ર છે એમ આપણે કહી શકીએ તો વિનોદ દુબેની જે વ્યાખ્યા છે એણે પ્રાદેશિક અર્થશાસ્ત્ર ના સ્વરૂપને સમજાવવા માટે મેં કીધું તેમ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રના સ્વરૂપને સમજાવવા માટે સ્થળ વિષયક અલગતા જોવા મળે છે એવું એમણે કીધું અલગ અલગ પ્રદેશોમાં કુદરતી સાધન સંપત્તિ હોય કે પછી ઉત્પાદનના સાધનો હોય સાધનો અને નૈસર્ગિક સાધનો કુદરતી સાધનો અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ ફળવાયેલા હોય છે બીજો મુદ્દો આપણે વિનોદ દુબે આપણને એના સ્વરૂપને સમજાવતા એવું કહે છે કે અલગ અલગ ભૂ વિસ્તારો પર સાધનોની અસમાન છે એટલે કોઈક જગ્યાએ આપણે કહીએ ને કે પહેલા મુદ્દામાં કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે રાજસ્થાનની જમીન છે તો કે રાજસ્થાનની જમીન છે તે ગુજરાત કરતા ખડકાર વધારે છે પથરાળ જમીન છે બરાબર રાજસ્થાનની આપણે જોઈએ તો આપણે એમ કહીએ કે ગુજરાતમાં ખેતી સારી થાય છે એટલી ખેતી રાજસ્થાનમાં ગુજરાતની તુલનામાં સારી થતી નથી સ્થળ વિષયક અલગતાની વાત કરીએ છીએ સ્થળ વિષયક અલગતાનો મતલબ શું થાય કે કુદરતે દરેક જગ્યાએ અમુક સાધનો વિપુલ પ્રમાણમાં આપેલા છે અમુક સાધનો એ પ્રદેશને ઓછા કુદરત તરફથી મળેલા છે એટલે આપણે એમ કહીએ કે દરેક સ્થળની અલગતા છે દરેક સ્થળની જુદા જુદા છે દાખલા તરીકે આપણે એમ કહીએ કે સુરત જિલ્લો છે વલસાડ જિલ્લો છે નવસારી છે આપણે આપણે જોઈએ તો તો દરિયા કિનારો મળેલો છે અમદાવાદને નથી મળ્યો દરેક અલગતા છે બીજું બીજો મુદ્દો આપણને વિનોદ દુબે સમજાવે છે કે ભૂ વિસ્તાર પર જમીન વિસ્તાર પર સાધનોની અસમાન વહેંચણી છે એટલે શ્રમ છે મૂડી છે નિયોજન શક્તિ છે ભૂમિ છે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં સાધનોની સમાન વહેંચણી નથી સમાન હોય તો કોઈ આર્થિક પ્રશ્નો ઝાઝા સર્જાય નહીં પણ અસમાન વહેંચણી છે બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના જે સાધનો છે એ સાધનો કેવા છે અગતિશીલ છે સંપૂર્ણ ગતિશીલ નથી એક જગ્યા થી બીજી જગ્યાએ ઉત્પાદનના સાધનોને આપણે સ્થળાંતરિત કરતા કરી શકતા નથી કે શ્રમ હોય 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 મૂડી નિયોજકો પછી જમીન એને એક જગ્યા થી બીજી જગ્યાએ સો ટકા સંપૂર્ણ ગતિશીલ બનાવી શકતા નથી અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક વિસ્તાર કે દરેક સ્થળ કે દરેક પ્રદેશ જે છે એને પ્રાપ્ત થતા જે સાધનો છે એ મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગીતા ધરાવે છે એટલે આપણે એમ કહી શકીએ કે પ્રદેશને મળેલા જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનો નો પૂર્વક જે પ્રદેશની જે પહેલી જરૂરિયાત છે પ્રાથમિક જરૂરિયાતો છે એને સંદર્ભમાં આપણે એમ કહીએ કે એનો બહુ કર્કસરપૂર્વક ત્રેવડપૂર્વક એનો ઉપયોગ આપણે કરવો પડે તો આ ચાર મુદ્દાઓને સમજાવી અને આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રનો વિનોદ દુબે આ ચાર મુદ્દાઓના પરિપ્રેક્ષ્યમાં સ્વરૂપને સમજાવવા માટે એને વ્યાખ્યામાં સંકલિત કરે છે કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ એની જે વ્યાખ્યા છે તે પરીક્ષામાં ઘણી વખત તમને પૂછે કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ અસમાન અને અપૂર્ણ રીતે ગતિશીલ સાધનોના વિશ્વમાં વિસ્તારોની અલગતા અને આંતર સંબંધોનો આર્થિક દ્રષ્ટિકોણથી કરવામાં આવતો અભ્યાસ છે આવું તમને વિધાન આખું એની વ્યાખ્યા વિનોદ આખી વ્યાખ્યા તમને પરીક્ષામાં મૂકી દે અને પછી પૂછે લીટી પાડીને આ વિધાનની અથવા તો આની સવિસ્તાર ચર્ચા કરો તો તમને તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે આ વ્યાખ્યા પ્રાદેશિક અર્થશાસ્ત્રી વિનોદ દુબે આપેલી છે મોટે ભાગે ફાઈનલ એક્ઝામમાં યુનિવર્સિટી એક્ઝામમાં આ પ્રશ્નો પૂછાય છે તમને સીધા શબ્દોમાં પણ આપી દઈ કે વિનોદ દુબેની ની વ્યાખ્યા આપો અથવા તો તમને એ રીતે પણ પૂછે કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ અછત અને પસંદગીનું શાસ્ત્ર છે પ્રાદેશિક અર્થશાસ્ત્ર કેવું છે અછત અને પસંદગીનું શાસ્ત્ર છે સમજાવવું અથવા તો બીજી રીતે પૂછે મેં કીધું તેમ પ્રાદેશિક અર્થશાસ્ત્ર એની જે વ્યાખ્યા છે ગતિશીલ સાધનોના વિશ્વમાં ગતિશીલ સાધનોના વિશ્વમાં વિસ્તારોની અલગતા અને આંતર સંબંધોનો આર્થિક દ્રષ્ટિકોણથી કરવામાં આવતો અભ્યાસ છે તો આપણે એમ કહીએ કે આ એની વ્યાખ્યા કેટલી સરસ અને સ્વીકારીએ છીએ વ્યાખ્યા આ જે વ્યાખ્યા છે તે આપણને એવું કહેવા માંગે છે કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ શુદ્ધ વાસ્તવિક વિજ્ઞાન છે આ વ્યાખ્યા દ્વારા આપણને હું એક આપણને શું એનું તારણ શું મળે આપણને આ ગઈકાલે આપણે ચર્ચા કરેલી છે પણ મને એવું લાગ્યું કે આ ચર્ચાને પાછી જરાક રિપીટ કરવી પડે એવી છે પ્રાદેશિક અર્થશાસ્ત્રની આ વ્યાખ્યા વિનોદ દુબે આપી એના પરથી આપણને એમ લાગે છે કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ વાસ્તવિક વિજ્ઞાન છે વાસ્તવિક વિજ્ઞાન એટલે જેને આપણે પ્યોર સાયન્સ કહીએ છીએ શુદ્ધ વિજ્ઞાન કહીએ છીએ અને વાસ્તવિક વિજ્ઞાન એટલે આપણને ખબર છે કે રસાયણ શાસ્ત્ર છે ભૌતિક શાસ્ત્ર છે ભૂસ્તર શાસ્ત્ર છે માનવનું શાસ્ત્ર છે આ બધા જે શાસ્ત્રો છે તેને આપણે કહીએ છીએ વાસ્તવિક વિજ્ઞાનો તો આ વ્યાખ્યા જોતા આપણને એમ લાગે કે ભાઈ વિનોદ આપેલી જે વ્યાખ્યા છે તે કેવી છે વાસ્તવિક વિજ્ઞાનની વ્યાખ્યા છે તો આ વધારે આપણે એમ કહીએ કે ઉપયોગી એટલે આપણે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે હેતુલક્ષી બનાવી હોય લાભદાયી બનાવી હોય ફળદાયી બનાવી હોય તો આપણને વિનોદ દુબે ઉમેરતા એવું કહે છે કે ભાઈ આ રીતે જયારે અસમાન અને અપૂર્ણ રીતે ગતિશીલ સાધનો વિશ્વમાં સ્થળ વિશેક અલગતા અને જોવા મળે તો એને પરિણામ સ્વરૂપ જે પણ આર્થિક કે સામાજિક પ્રશ્નો ઉપસ્થિત થાય એ પ્રશ્નોને જો દૂર કરવા હોય એને ઉકેલ લાવવા હોય એને હલ કરવા હોય એનું નિરાકરણ લાવવું હોય તો આપણે એમ કહીએ કે સામાજિક મૂડીરોકાણ વધારેવું પડે સામાજિક મૂડીરોકાણ શું કરવું પડે વધારવું પડે અતિશય ભારે મૂડીરોકાણ કરવું પડે એટલે આપણે એમ કહી શકીએ કે આવું જ્યારે એ ઉમેરે છે ત્યારે એ વાસ્તવિક વિજ્ઞાનની સાથે સાથે બરાબર છે વ્યવહાર વિજ્ઞાન તરીકે પણ પ્રાદેશિક અર્થશાસ્ત્ર ને આપણે કહીએ કે એના સ્વરૂપ ને દર્શાવવા માંગે છે એટલે અર્થશાસ્ત્ર જે રીતે અર્થશાસ્ત્ર માત્ર જ્ઞાન પ્રાપ્તિનું સાધન નથી પણ ફળ છે છે લાભ એ જ રીતે અને પ્રાદેશિક અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સ્પષ્ટ કરતા વિનોદ દુબે એવું કહે છે કે ભાઈ આ રીતે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં અ વાસ્તવિક વિજ્ઞાન ના પરિપ્રેક્ષ્ય થી જે વ્યાખ્યા આપેલી છે પણ એમાં જે કઈ પણ સામાજિક આર્થિક પ્રશ્નો આપણને ઉપસ્થિત થતા દેખાય છે એના નિરાકરણ માટે સરકારે રાજ્ય સરકારે રોકાણ કરવું પડે એટલે સામાજિક રોકાણ સામાજિક રોકાણ નો મતલબ શું થાય સામાજિક ગણો ભૌતિક ગણો તો કે ભાઈ એના પ્રાદેશિક જે સમસ્યા ઊભી થાય તો સરકારે આપણે એમ કહીએ કે માળખાગત સુવિધાઓ ઉભી કરવી કરવી જોઈએ સામાજિક રોકાણ વધારવું જોઈએ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવી જોઈએ સામાજિક કલ્યાણની યોજનાઓ સાકાર કરવી પડે મોટા મોટા પ્રોજેક્ટો હાથ ધરવા પડે પ્રાદેશિક સમસ્યાઓના નિરાકરણ માટે સામાજિક અતિ રોકાણ જેને આપણે કહીએ છીએ ઓવરહેડ ઇન્વેસ્ટમેન્ટ એ સરકારે વધારવું પડે તો આપણે એમ કહી શકીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર

એટલે વિનોદ દુબેની વ્યાખ્યા એ જ્ઞાન પ્રાપ્તિની સાથે સાથે ફળ પ્રાપ્તિ એવા બંને ઉદ્દેશોને લક્ષ્યાંકોને પૂરું કરે છે ઓકે ત્યાર પછી જે આપણે એમ કહીએ કે ખોટી વેબસાઇટ ખોલી આપણે ત્યાર પછી નો મુદ્દો જે આપણો છે એ છે પ્રાદેશિક અર્થશાસ્ત્ર નું કાર્યક્ષેત્ર ત્યાર પછી કેવી વ્યાખ્યા છે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અથવા તો જેને આપણે કહીએ છે અભ્યાસ ક્ષેત્ર બરાબર એને આપણે હું કહીએ છે બીજા અર્થમાં કહીએ તો એનું અભ્યાસ ક્ષેત્ર તો કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્રની જો આપણે વાત કરીએ તો મુખ્યત્વે એને સરળતા ખાતર આપણે બીજા અર્થમાં જો કહીએ તો એને સરળતા ખાતર પાંચ વિભાગ આ સોરી પાંચ વિભાગમાં એને આવે છે પ્રાદેશિક અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં પહેલો જે મુદ્દો છે આપણે એમ કહીએ કે ભાગે હોર્સ સાયવટ નામના અર્થશાસ્ત્રી આપેલા આ વિભાગો છે પ્રાદેશિક અર્થશાસ્ત્ર નું અભ્યાસ ક્ષેત્રમાં તો પેલો જે જેમ કે મુદ્દો છે એ છે સ્થળ પસંદગી પ્રાદેશિક અર્થશાસ્ત્ર નું અભ્યાસ ક્ષેત્ર જેને આપણે એમ કહીએ છીએ કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે ઓકે તો કયા કયા વિષયોને અથવા તો કયા વિષયાંગને આવરી લેવામાં આવે છે એને આપણે કહીએ કાર્યક્ષેત્ર અભ્યાસ ક્ષેત્ર એને આપણે કહીએ છીએ તો આપણે શરૂઆતમાં જાણીએ છીએ તે પ્રમાણે કે સામાન્ય રીતે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પ્રાદેશિક અર્થશાસ્ત્રનું જેને આપણે કહીએ હરદ બિંદુ એ છે સ્થળ પસંદગી એવું છે સ્થળ પસંદગી તો કે સૌથી પહેલા પ્રાદેશિક અર્થશાસ્ત્ર શબ્દ આવે એટલે સ્થળ પસંદગી આવે ને આવે છે કારણ કે અર્થશાસ્ત્રના વિશ્લેષણમાં અથવા તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં સ્થળનો ખ્યાલ ઉમેરો એટલે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની એક અલગ શાખા તરીકે વિચારણાની આવશ્યકતા ઉભી થઈ અર્થશાસ્ત્રમાં જ્યારે સ્થળ ઉમેરાયું એટલે સ્થળ પસંદગી આવી સ્થળ પસંદગી આવી એટલે સાથે સાથે ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનોનું સ્થળાંતર વિચારણા હેઠળ આવ્યું અમુક જ જગ્યાએ આર્થિક પ્રવૃત્તિઓનું કે કેન્દ્રીયકરણ થયું એ જ રીતે આપણે એમ કહીએ કે અમુક જ જગ્યાએ સ્થાનિકરણ અને કેન્દ્રીયકરણ જે ઉપસ્થિત થયું તો એને લીધે આપણે એમ કહી શકીએ કે પ્રદેશને લગતા પ્રશ્નો ઉપસ્થિત થયા પ્રાદેશિક આવકની આપણે ગણતરીની આવશ્યકતા ઊભી થઈ સાથે આપણે આંતર પ્રાદેશિક આર્થિક સંબંધો વિશે પણ વિચારતા ગયા એટલે જેમ જેમ આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં સ્થળનો ખ્યાલ અને તેને સંબંધિત જે આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણ જે થયું એટલે આપણે એમ કહી શકીએ કે સમયાંતરે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર જે છે એ અભ્યાસ ક્ષેત્ર આપણને થોડું વધતું જતું જોવા મળ્યું પ્રાદેશિક અર્થશાસ્ત્રનું ક્ષેત્ર કેવું છે જેમ જેમ સમય થતો ગયો તેમ તેમ નવા ને નવા આર્થિક વિચારો પ્રદેશને લગતા એ ઉમેરાતા ગયા એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર નું જે કાર્યક્ષેત્ર છે તે વિસ્તરતું જતું દેખાય છે આપણને છતાં પણ આપણે એમ કહીએ કે કોઈ પણ વિજ્ઞાન હોય કોઈ પણ શાસ્ત્ર હોય તો એ શાસ્ત્ર માટે જરૂરી શું છે તો કે ભાઈ શાસ્ત્ર માટે જરૂરી છે એક ચોક્કસ સીમા હેઠળ સરહદમાં એનું કાર્યક્ષેત્ર આવરવું જોઈએ તો એને આપણે એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સરળતાથી અભ્યાસ કરી શકાય તો જ્યારે આપણે પ્રદેશનું વિશ્લેષણ કરતા હોય તો તેમાં ઘણા બધા પરિબળો સંમિલિત હોય ભૌગોલિક પરિબળો પર્યાવરણીય પરિબળો વાતાવરણીય પરિબળો રાજકીય પરિબળો નૈસર્ગિક સંપત્તિ કે કુદરતી સંપત્તિને લગતા પરિબળો પ્રદેશના વિશ્લેષણ જ્યારે આપણે કહીએ ત્યારે ઘણા બધા પરિબળો અંદર સંમિલિત હોય મિશ્ર હોય પણ જ્યારે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર છે એટલે આપણે એ પ્રદેશનો શુદ્ધ ખાસ કરીને આપણે એમ કહીએ કે બહુ શુદ્ધ રીતે આર્થિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરીએ તો પ્રદેશના વિશ્લેષણમાં જ્યારે ઘણા બધા સામાજિક સાંસ્કૃતિક મનોવૈજ્ઞાનિક આર્થિક બિન આર્થિક પરિબળો જ્યારે સંમિલિત હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે જો પ્રાદેશિક અર્થશાસ્ત્ર વાસ્તવમાં અભ્યાસ કરે છે એ જાણવું હોય તો આપણે આર્થિક દ્રષ્ટિકોણથી એનું કાર્યક્ષેત્ર નક્કી કરવું પડે અભ્યાસ ક્ષેત્ર નક્કી કરવું પડે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્ર નું જે કાર્યક્ષેત્ર છે અભ્યાસ ક્ષેત્ર છે તેને આપણે સરળતા ખાતર આપણે એવું કહી શકીએ પાંચ વિભાગોમાં એને મૂકી શકીએ પહેલો જે મેં કીધું તેમ કે પહેલો જે આપણો મુદ્દો છે છે સ્થળ પસંદગી પહેલો જે મુદ્દો છે તે મેં કીધું તેમ કે આ રીતે આપણે એને પહેલું હેડિંગ આપી શકીએ પહેલો જે મુદ્દો છે તે સ્થળ પસંદગી ઓકે હવે આ જે આપેલો છે મુદ્દાઓ એ સાયબર્ટ નામના અર્થશાસ્ત્રી આપેલા મુદ્દાઓ છે બરાબર એટલે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રને પાંચ મુદ્દાઓમાં હોર્સ્ટ સાયબર્ટ હોર્સ્ટ સાયબર્ટ નામના અર્થશાસ્ત્રીએ આપેલા મુદ્દાઓ છે

સમતુલાનું વિશ્લેષણ અને પ્રાદેશિક નીતિ આ પાંચે આપણે સમજાવવા પડે પરીક્ષામાં તમને લાંબા પ્રશ્નમાં પ્રશ્ન છે આ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી અને પ્રાદેશિક અર્થશાસ્ત્ર નું કાર્યક્ષેત્ર વિગતે સમજાવો આ રીતનો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આપણે આને મુદ્દાસર એમાં લખવાનું પહેલા કે હોર્સ્ટ નામના અર્થશાસ્ત્રીએ આ રીતે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રને સમજાવવા માટે પાંચ વિભાગોમાં પાંચ શાખાઓમાં એનું વર્ગીકરણ કરેલું છે અને પહેલી જે શાખા છે તે સ્થળ પસંદગી છે તો પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રની આ જે શાખા છે આ શાખામાં આર્થિક પ્રવૃત્તિને સ્થળના સંદર્ભમાં તપાસવામાં આવે છે. જેમાં એકમ લક્ષી જેને આપણે સૂક્ષ્મ લક્ષી કહીએ છીએ જેને આપણે માઇક્રો ઇકોનોમિક એનાલિસિસ કહીએ છીએ પછી સમગ્ર લક્ષી જેને આપણે બૃહદ લક્ષી કે સમષ્ટિ લક્ષી કે મેક્રો ઇકોનોમી ઇકોનોમિક એનાલિસિસ કહીએ છીએ સર્વગ્રાહી અને ખંડ ક્ષેત્રીય પદ્ધતિઓનો ઉપયોગ કરી એનું પ્રદેશનું વિશ્લેષણ કરવામાં આવે છે અને એના સંદર્ભમાં સ્થળ વિષયક પ્રવૃત્તિ સ્થળ વિષયક આર્થિક પ્રવૃત્તિને આપણે તપાસીએ છીએ તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ જે શાખા છે એમાં આપણે સ્થળ પસંદગીને લગતી જે બાબતો છે એને અહીંયા આપણે તપાસીએ છીએ પહેલો આપણે આપણા મગજમાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે ભાઈ સ્થળ પસંદગી દાખલા તરીકે આપણે બહાર બજારમાં જઈએ છીએ તો આપણે જોઈએ છીએ કે ભાઈ મંદિર હોય તો મંદિરની બહાર માળીઓ પોતાની સ્થળ પસંદગી કરે છે હવે મંદિરની બહાર માળીઓ મોટે ભાગે ક્યાં બેસે તો કે ભાઈ મંદિરની બહાર બેસે શીતળા સાતમ નો મેળો આવે ત્યારે નાના નાના વેચનારાઓ છે તે અમુક ચોક્કસ જગ્યાએ પોતાનું એકમ કરે જ્યાં પણ આપણે એમ કહીએ કે હરવા ફરવાનું સ્થળ હોય ત્યાં આપણે એમ કહીએ રેસ્ટોરન્ટ છે નાસ્તાની દુકાનો છે વાહન વ્યવહારના સાધનોની સગવડો છે પ્રવૃત્તિઓ ત્યાં ધમધમતી હોય નાણાકીય સંસ્થાઓ છે બેંકો છે કાચા માલ સામાનના વિક્રેતાઓના બજાર છે આ બધા આપણને સ્થપાતા જોવા મળે છે તો અહીંયા આપણે પેલો આ મુદ્દા હેઠળ આપણે એ પ્રશ્નની ચર્ચા કરીએ છીએ કે કોઈ પણ માટે અમુક દાખલા તરીકે આપણે એમ કહીએ કે કાપડ ઉદ્યોગનું સ્થળ પસંદગી અથવા તો સ્થાનીયકરણ શા માટે સુરતમાં થયેલું છે કોટન કાપડ બનાવતી મિલો શા માટે અમદાવાદમાં સ્થપાયેલી છે ડેન્માર્ક શા માટે ડેરી ઉદ્યોગ વિકસેલો છે મધ્ય ગુજરાતમાં આણંદ દુધસાગર આવી બધી મોટી મોટી ડેરીઓ શા માટે મધ્ય ગુજરાતમાં સ્થપાયેલી આપણને જોવા મળે છે શા માટે મોરબીમાં ટાઇલ્સ બનાવતા એકમો સ્થપાયેલા છે શા માટે મત્સ્ય ઉદ્યોગ એ વેરાવળ પોરબંદરમાં સ્થપાયેલો છે સી ડેટ કોઈ અમુક આર્થિક પ્રવૃત્તિ અમુક જ સ્થળ માટે સ્થળે શા માટે સ્થપાયેલી છે એની પાછળના કયા કારણો જવાબદાર છે કયા પરિબળો જવાબદાર છે એનો પ્રાદેશિક અર્થશાસ્ત્રની આ અભ્યાસ શાખામાં અભ્યાસ કરવામાં આવે છે શા માટે આપણે એમ કહીએ કે આવી બધી આર્થિક પ્રવૃત્તિઓ એ જ સ્થળે સ્થાનીયકૃત થયેલી છે એ અહિયાં તપાસીએ છીએ. બીજું આપણે એમ કહીએ કે કોઈ સ્થળે કોઈક આર્થિક પ્રવૃત્તિનું સ્થાનીયકરણ થયેલું હોય તો એને પરિણામ સ્વરૂપ એની આનુષંગિક પ્રવૃત્તિઓ શા માટે એ સ્થળ પર સ્થપાયેલી છે. એવા કયા પરિબળો કામ કરે છે કે એ અન્ય આર્થિક પ્રવૃત્તિને પોતાના તરફ આકર્ષે છે. બરાબર છે ટાટા કંપની આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જમશેદપુરમાં એકમ નાખો આજે જમશેદપુર આખું શહેર તરીકે વિકસવું વસ્તીના કેન્દ્રો આવ્યા અન્ય સહાયક પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓ સાફાઈ તો કે એક ઉદ્યોગ આપણે જોઈએ છીએ અહીંયા ધારીખેડા સુગર ફેક્ટરી પાસે સુગર સ્થપાય એટલે આપણને ત્યાં જોવા મળે ટ્રક વાળા પણ જોવા મળે બળદગાડી વાળા પણ જોવા મળે ચાલી નારી વાળા નાસ્તા વાળા પણ આપણને ત્યાં સ્થપાયેલા જોવા મળે આનુસંગિક મળે મોટા સિટીમાં આપણે જોઈએ સુરત છે કે ભરૂચ છે કે અંકલેશ્વર છે કે અમદાવાદ છે કે ભાઈ કેમિકલ ઉદ્યોગ છે અંકલેશ્વરમાં તો રસાયણ ઉદ્યોગ છે તો રસાયણ ઉદ્યોગ મુખ્ય ઉદ્યોગ છે પણ એની સાથેની કેટલીક આનુષંગિક પ્રવૃત્તિઓ તે વિસ્તારમાં જોવા મળે રસાયણ ઉદ્યોગમાં વપરાતા જે મશીનો છે સાધનો છે એનું ઉત્પાદન કરતા એકમો ત્યાં જોવા મળે તો અન્ય આનુષંગિક પ્રવૃત્તિઓ આપણે એમ કહીએ કે શા માટે એ જગ્યાએ સ્થળ પસંદગી કરે છે એટલે અહીંયા ટૂંકમાં આપણે એમ કહીએ કે આ બીજા મુદ્દામાં આપણે એક આર્થિક પ્રવૃત્તિ અને અન્ય આર્થિક જે પ્રવૃત્તિઓ છે તેને લીધે એ બંને વચ્ચેનો સંબંધ આપણે તપાસીએ છીએ આજ અભ્યાસ શાખામાં શા માટે પ્રદેશનો અમુક ભાગ અમુક આર્થિક પ્રવૃત્તિમાં વિશિષ્ટીકરણ પામ્યો છે એની અહીંયા આપણે તપાસ કરીએ છીએ કે શા માટે આપણે એમ કહીએ કે ડાંગ જિલ્લામાં વન્ય આધારિત પેદાશોનો ઉપયોગ કરતી આર્થિક પ્રવૃત્તિઓ સ્થપાયેલી છે શા માટે નર્મદા જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગ સ્થપાયેલો છે શા માટે મધ્ય ગુજરાતમાં ડેરી ઉદ્યોગની સ્થાપના થયેલી છે કયા કારણોસર એવા કયા આર્થિક પરિબળો કે કયા સામાજિક પરિબળો કે સાંસ્કૃતિક પરિબળો એવા જવાબદાર છે કે ભાઈ ડેરી ઉદ્યોગ કેમ ત્યાં સ્થપાયેલો છે શા માટે આપણે એમ કહીએ કે શિકાગો અમેરિકાનો શિકાગો છે ત્યાં વિશ્વના મોટામાં મોટા કતલખાનાઓ છે તો આપણે એમ કહીએ કે શા માટે અમુક પ્રદેશો કે અમુક જિલ્લાઓ આપણા ગુજરાતની વાત કરીએ તો અમુક જિલ્લાઓમાં કૃષિ વિષય વિશિષ્ટિકરણ થયેલું છે આર્થિક પ્રવૃત્તિનું ક્ષેત્ર કેમ ખેતી જ છે કેમ આપણે એમ કહીએ કે સુગર ફેક્ટરીઓ દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલી છે કેમ સૌરાષ્ટ્રમાં નથી સ્થપાઈ કેમ શેરડી પકવતા ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં શેરડીનું ને કેળનું વધારે વાવેતર કરે છે તો શા માટે કૃષિ વિષયક વિશિષ્ટીકરણ થયેલું છે કૃષિ વિષયક વિશિષ્ટીકરણમાં માં બી શા માટે અમુક જ પાકોનું અમુક વિસ્તારમાં વધારે પડતું વાવેતર થાય છે એ જ રીતે ઔદ્યોગિક પ્રવૃત્તિ કેમ અમુક જ વિસ્તારમાં સ્થપાયેલી જોવા મળે છે કેમ જામનગરમાં આપણને રિલાય બધી રિફાઈનરીઓ સ્થપાયેલી જોવા મળે દરિયા કિનારે કેમ જોવા મળે કેમ આપણને ત્યાં સ્થપાયેલી જોવા મળે તો કે એની પાછળના જે કંઈ પણ પરિબળો છે એ બધાનો અભ્યાસ એ આપણે સ્થળ પસંદગીની બ્રાન્ચમાં કે જે પ્રાદેશિક અર્થશાસ્ત્ર નું મુખ્ય કોર બિંદુ છે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું કહીએ પરિબળ છે ઓકે ત્યાર પછી આપણે એમ કહીએ એટલે સ્થળ પસંદગીની વાત આવે એટલે આપણે એમ કહીએ કે સ્થળ પસંદગી એ ઉદ્યોગની હોય કે કૃષિની હોય એમાં એના સ્થળ પસંદગી ને સમજાવતા જેટલા પણ સિદ્ધાંતો છે એ પ્રાદેશિક અર્થશાસ્ત્રના આ મુદ્દામાં એને આપણે આવરી લઈએ છીએ આ મુદ્દામાં આપણે શું કરીએ છીએ ને આવરી લઈએ છીએ કે દાખલા તરીકે વન ઠ્યુનિ ને આપેલો સિદ્ધાંત છે એને આપણે અહીંયા સમજીએ છીએ આ મુદ્દા હેઠળ હેઠળ જ રીતે આલ્ફ્રેડ વેબર નો સિદ્ધાંત છે કે અમેરિકન અર્થશાસ્ત્રી આપેલો સાર્જન ફ્લોરેન્સ નો સિદ્ધાંત છે આ બધા સિદ્ધાંતોનો અભ્યાસ ક્યાં કરીએ છીએ આપણે અહીંયા કરીએ છીએ આ મુદ્દા હેઠળ પ્રાદેશિક અર્થશાસ્ત્રની સ્થળ પસંદગીની જે શાખા છે એમાં વોન થ્યુનેન આલ્ફ્રેડ વેબર સાર્જન ફોરેન્સ વિલિયમ એલેન્ઝો મધ્યસ્થ સ્થળ પસંદગી નો સિદ્ધાંત સરકાર અમુક ચોક્કસ પ્રદેશોના વિકાસ માટે જે પણ સ્થળ સ્થળ નીતિ ઘડે છે તે પસંદગી અને સરકાર આપણે જોઈએ છે કે સરકાર છે એ અમુક પ્રદેશોમાં જીઆઈડીસીઓ નાખે છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સેન્ટરો ઉભા કરે છે તો કેવું શા માટે અમુક જ જગ્યાએ સરકાર પણ આવા એકમોની સ્થળ પસંદગી સરકારી નીતિ દ્વારા કરે છે આ બધી બધી જ જ બાબતો સ્થળ પસંદગી બાબતોની ચર્ચા પ્રાદેશિક અર્થશાસ્ત્રના સ્થળ પસંદગીના મુદ્દા હેઠળ એને આવરી લેવામાં આવે છે ઓકે ત્યાર પછી બીજો જે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રનો જે મુદ્દો છે એ છે પ્રદેશનો ખ્યાલ ખ્યાલ છે તો કે પ્રદેશ નો ખ્યાલ એમાં પણ આપણે એમ કહીએ કે એકરૂપતાનો ખ્યાલ ધ્રુવીયતા નો ખ્યાલ અને આયોજિત આયોજન પ્રદેશનો ખ્યાલ તો આપણે એમ કહીએ કે આ મુદ્દામાં આપણે આપણે શું કરીએ તો પહેલા અહીંયા પ્રદેશ કોને કહેવાય બરાબર તો અહીંયા આપણે પ્રદેશના ખ્યાલ ને સમજીએ પહેલા તો આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની આ શાખા જે છે એમાં દેશના જે અલગ અલગ પ્રદેશો છે એ દેશના અલગ અલગ જે પ્રદેશો છે તેની આર્થિક આર્થિક માપદંડોના આધારે એની સીમા નક્કી કરીએ છીએ એની સરહદ નક્કી કરીએ છીએ કારણ કે જ્યારે આપણે કોઈ એક દેશના અલગ અલગ પ્રદેશો વચ્ચેની જયારે સીમા આપણે નક્કી કરતા હોઈએ છીએ ત્યારે અમુક રાજ્યોની અથવા તો આપણે એમ કહીએ કે અમુક જિલ્લાઓની જે સરહદો છે એ એકબીજા પર ઓવરલેપ થતી હોય એવું લાગે આપણને જ્યારે આપણે એમ કહીએ કે પ્રદેશના ખ્યાલ અન્વયે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં જ્યારે પ્રદેશ નક્કી કરીએ છીએ ત્યારે એમાં રાજકીય સીમાઓ પ્રદેશના જે પેટા વિભાગો છે તેની રાજકીય સીમાઓને એની રાજકીય સીમાઓને આપણે ધ્યાન માં નથી લેતા તો આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે પહેલા તો આપણે એકરૂપતાનો ખ્યાલ અપનાવીએ છીએ એકરૂપતા તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ પ્રદેશની અંદર અથવા તો કોઈ પણ દેશના અલગ અલગ જે રાજ્યો છે અથવા તો પ્રદેશો છે એમાં એકરૂપતાના ખ્યાલથી જ્યારે આપણે એમ કહીએ કે એકરૂપ પ્રદેશ નક્કી કરવામાં આવે ત્યારે ઘણા બધા માપદંડો લેવામાં આવે કે કે સામાન્ય રીતે આપણે એમ કહીએ ભૌગોલિક માપદંડો છે સામાજિક છે 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 સાંસ્કૃતિક આર્થિક માપદંડો અને આપણે પ્રદેશના એકરૂપતા જયારે તપાસતા હોઈએ સમરૂપતા એને સમરૂપતા પણ કહેવાય એકરૂપતા પણ કહેવાય એને ઇંગ્લિશમાં એને આપણે હોમેજિનિટી કહેવાય એટલે સમાન લક્ષણો ધરાવતા જે વિસ્તારો છે એને આપણે એકરૂપતાના ખ્યાલથી એકરૂપ પ્રદેશ તારવીએ છે એમ આપણે કહીએ એકરૂપતાનો ખ્યાલ એટલે અહીંયા જ્યારે પ્રાદેશિક અર્થશાસ્ત્રની આપણે વાત કરીએ છીએ ત્યારે એકરૂપતાના ખ્યાલથી જ્યારે એકરૂપ પ્રદેશ નક્કી કરવામાં આવે છે ત્યારે માત્ર ને માત્ર આર્થિક માપદંડોને ધ્યાનમાં રાખી અને એકરૂપતા તપાસવામાં આવે છે નહીં ભૌગોલિક નહીં સામાજિક નહીં શારીરિક સાંસ્કૃતિક પણ માત્ર ને માત્ર આર્થિક દ્રષ્ટિકોણથી એટલે આર્થિક દ્રષ્ટિકોણ એટલે કયા કયા દ્રષ્ટિકોણ તો કે ભાઈ લોકોની બચતનું પ્રમાણ તે વપરાશ વૃત્તિ લોકોની માથા ની આવક ઉત્પાદન પદ્ધતિ ઉત્પાદનના સાધનોનું સ્વરૂપ આ બધા જે આપણે જેને આર્થિક માપદંડો કહીએ છીએ એનો ઉપયોગ કરી અને આપણે એકરૂપતાના ખ્યાલથી એકરૂપ પ્રદેશ નક્કી કરીએ છીએ કહીએ છીએ એ છે ધ્રુવીયતાના ખ્યાલથી નક્કી કરાતો ધ્રુવીય પ્રદેશ ધ્રુવીયતાનો ખ્યાલ આપણે કહીએ છીએ તો કે ધ્રુવીયતાના ખ્યાલથી નક્કી કરાતો ધ્રુવીય પ્રદેશ જેને આપણે નોડાલિટી કોન્સેપ્ટ કહીએ છીએ ઇંગ્લિશમાં એને કોઈ જે પોલરાઇઝેશન કોન્સેપ્ટ અથવા તો એને નોડાલિટી કોન્સેપ્ટ કહીએ છીએ તો અહીંયા આપણે કહીએ કે પ્રદેશની અંદર એવા પ્રબળ કેન્દ્રો અહીંયા શોધવામાં આવે છે કે જેની ક્રિયાને પ્રતિક્રિયા બહુ જબરજસ્ત હોય ધ્રુવીયતાનો ખ્યાલ એટલે હું તો કે એક પ્રબળ કેન્દ્ર કે જે આર્થિક પ્રવૃત્તિથી ધમધમે છે એવો વિસ્તાર કે જ્યાં આર્થિક પ્રવૃત્તિ બહુ જબરજસ્ત ચાલતી હોય અને ત્યાં આપણે એમ કહીએ કે એની આજુબાજુનો જે પીઠ વિસ્તાર છે ત્યાંથી ઉત્પાદનના સાધનોની કેન્દ્ર તરફ ગતિ બહુ જબરજસ્ત હોય અને કેન્દ્રમાં જે કઈ પણ વસ્તુ તૈયાર થતી હોય એની આજુબાજુના પીઠ વિસ્તારોમાં એનું વેચાણ થતું હોય અથવા તો એનો ઉપયોગ થતો હોય આપણે ડિટેલમાં તો જોઈશું જ આના આના પછીનું જ ચેપ્ટર છે એ એકરૂપતાના ખ્યાલથી નક્કી કરાતો એકરૂપ પ્રદેશ ધ્રુવીયતાના ખ્યાલથી નક્કી કરા તો આપણે એમ કહીએ કે ધ્રુવીય પ્રદેશ જેમાં એક પ્રબળ કેન્દ્ર માની લેવામાં આવે છે અને એની આજુબાજુથી એની અસરયુક્ત બનતો જે વિસ્તાર છે ધ્રુવીય પ્રદેશ કહીએ છીએ તો અહીંયા આપણે એમ કહીએ કે જ્યારે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં આપણે પ્રદેશના ખ્યાલ નો અભ્યાસ કરીએ છીએ ત્યારે મેં કીધું તેમ કે ત્યારે આ બંને મુદ્દાઓને અહિયાં આપણે ચર્ચીએ છીએ ત્રીજો જે ખ્યાલ છે એ છે નીતિ વિષયક ખ્યાલથી નીતિ વિષયક ખ્યાલથી નક્કી થતો આયોજન પ્રદેશ ત્રીજો જે આપણે એમ કહીએ કે પ્રદેશ અંગેનો ખ્યાલ છે તે કયો છે આયોજન પ્રદેશ તો આપણે એને આ રીતે લેબલિંગ કરી શકીએ ને આયોજન પ્રદેશ એટલે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ રાજ્ય હોય કોઈ પણ પ્રદેશ હોય દેશના અમુક ભાગો એ આપણને જોઈએ છે તો આપણને એક સમાન રીતે આપણને વિકસેલા દેખાતા નથી આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિમાં આપણને પ્રાદેશિક તફાવતો જોવા મળે છે અથવા સ્થળ વિષયક તફાવતો આપણને જોવા મળે છે સ્થળ વિષયક અલગતાઓ જોવા મળે છે બરાબર દાખલા તરીકે આપણે ગુજરાત ની વાત કરીએ આપણે ગુજરાત થી પરિચિત છે એટલે ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં તમે જુઓ તો વલસાડ જિલ્લા થી માંડીને આપણે અમદાવાદ મહેસાણા સુધી જઈએ તો આખો જેને આપણે ગોલ્ડન કોરિડોર કહીએ છીએ આપણે હાઈવે ની આજુબાજુ નો વિસ્તાર જોઈએ આખો તો આપણને કેવો જોવા મળે વિકસિત વિસ્તાર જોવા મળે ઉદ્યોગો થી ધમધમતા એકમો થી એ પ્રદેશ આપણને આચ્છાદિત થયેલો જોવા મળે અને ઔદ્યોગિક પ્રવૃત્તિ ફૂલ plain માં ચાલતી હોય એવો આપણને દેખાય અને આપણે પ્રદેશ પર જો બાહ્ય દ્રષ્ટિ થી નજર મારીએ તો આપણને એમ લાગે કે વિકસિત વિસ્તાર છે આખો જ્યારે અમુક ગુજરાતનો જ અમુક ભાગ એવો છે કે જે પ્રદેશ પછાત પ્રદેશ પછાત વિસ્તાર આપણે કહીએ ને કે બનાસકાંઠા સાબરકાંઠા પૂર્વ પટ્ટીમાં જઈએ ડાંગ સુધી તો આપણને આટલા બધા ઉદ્યોગો સ્થપાયેલા એવા જોવા નહીં મળે ઔદ્યોગિક પ્રવૃત્તિ ઓછી છે રોજગારીનું પ્રમાણ ઓછું છે આવકનું પ્રમાણ ઓછું છે તો આ રીતે પ્રાદેશિક અસમતુલા જોવા મળે તો પ્રાદેશિક અસમતુલાને દૂર કરવી હોય તો શું કરવું પડે પ્રદેશની સરકારે નીતિ ઘડવી પડે અને પ્રદેશની સરકાર જયારે નીતિ ઘડતી હોય તો તેને આપણે પ્રાદેશિક નીતિ કહીએ છીએ રિજિયનલ પોલિસી કહીએ છીએ તો પ્રાદેશિક નીતિ એક વખત ઘડાઈ જાય એ પ્રાદેશિક નીતિ ઘડાયા પછી પ્રાદેશિક નીતિનું અમલીકરણ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય અને પ્રાદેશિક નીતિનો અમલ કરવાના અર્થે જે પ્રદેશ નક્કી થાય એને આપણે આયોજન પ્રદેશ કહીએ છીએ. એને આપણે કયો પ્રદેશ કહીએ છીએ? આયોજન પ્રદેશ કહીએ છીએ. આયોજન પ્રદેશ એટલે શું? તો કે પ્રાદેશિક નીતિના અમલીકરણ અર્થે જે પ્રદેશ નક્કી કરવામાં આવે છે તેને આપણે આયોજન પ્રદેશ પ્લાનિંગ રિજન એને ઇંગ્લીશમાં કહીએ છીએ. તો બાળકો પ્રાદેશિક અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આ બીજા મુદ્દા હેઠળ નીતિ ખ્યાલ થી કેવી રીતે પ્રદેશ નક્કી થાય છે એની વિગતવાર સમજૂતી આપણે આ બીજા મુદ્દામાં મેળવીએ છીએ ઓકે ત્યાર પછી આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું આપણે એમ કહીએ કે ત્રીજો મુદ્દો આપણે કહીએ તો કે ત્રીજી શાખા કઈ છે પ્રાદેશિક અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની અભ્યાસ ક્ષેત્રની તો એ છે પ્રાદેશિક આંતર સંબંધો પ્રાદેશિક આંતર સંબંધો તો કે ભાઈ અહીંયા આંતર સંબંધો એટલે આંતર સંબંધો એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ નર્મદા જિલ્લો છે તો નર્મદા જિલ્લાને ભરૂચ જિલ્લા સાથે આંતર સંબંધ છે નર્મદા જિલ્લો છે તેને વડોદરા જિલ્લા સાથે આંતરસંબંધ છે અહીંયાથી ઘણા બધા વેપારીઓ વડોદરા થી વસ્તુ લઈ આવે અહીંયાથી નોકરી અર્થે ભરૂચ જાય વડોદરા જાય

આ મુદ્દા હેઠળ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પ્રાદેશિક આંતર સંબંધોને આપણે તપાસીએ તો કે એક જ દેશના જુદા જુદા પ્રદેશો વચ્ચે ચીજ વસ્તુઓ અને સાધનોની એટલે કે શ્રમ છે મૂડી છે નિયોજકો છે એનો હેરફેરનો અને તેની પ્રદેશ પ્રદેશ કક્ષાએ થતી અસરોને આપણે અહીંયા તપાસીએ છીએ શું કરીએ છીએ આપણે પ્રાદેશિક આંતર સંબંધો ત્રીજો મુદ્દો મેં કીધું તે પ્રમાણે ત્રીજો મુદ્દો શું કહીએ છીએ આપણે તો કે પ્રાદેશિક આંતર સંબંધો એટલે અલગ અલગ પ્રદેશો વચ્ચેના જે કઈ પણ સાધનોની આદાન પ્રદાન ને લગતા પ્રશ્ન હોય કે અવર લગતા પ્રશ્ન હોય અને એ સાધનોની જે હેરફેર થાય છે સ્થાનાંતર થાય છે એની લીધે દરેક પ્રદેશ પર અસર કેવી થાય છે એ અહીંયા આપણે તપાસીએ છીએ એ જ રીતે આપણે એમ કહીએ કે ત્રીજા મુદ્દા હેઠળ અલગ અલગ પ્રદેશોમાં વ્યાપાર ચક્ર એટલે કે તેજી અને મંદીની તીવ્રતા કેટલી છે કેવી છે એનો પણ આપણે સમજ વિવિધ પ્રદેશોમાં વ્યાપાર ચક્રીય પરિબળોની કેવી અસરો છે તે પણ મેળવીએ છીએ સાથે સાથે આપણે એમ કહીએ કે પરસ્પર પ્રદેશો પ્રદેશો વચ્ચેના જે કઈ પણ આંતરિક સંબંધો છે આંતરિક સંબંધો છે આંતર સંબંધો છે એનાથી આવકની જે પ્રદેશ પ્રદેશ કક્ષાએ જે અસમાનતા છે તે કેટલા દૂર છે એને પણ અહીંયા તપાસીએ છીએ આપણે પ્રાદેશિક આવકની જે અસમાનતાઓ છે અલગ અલગ વિસ્તારો વચ્ચેની એ અસમાનતાઓ કેટલે અંશે દૂર થયેલી છે એની શક્યતાઓને પણ આ મુદ્દામાં આપણે તપાસીએ છીએ જે સ્થળાંતરિત થાય છે કારણ કે આપણે જોઈએ છે કે ભાઈ અહિયાં જે આપણે દાખલા તરીકે રાજપીપળાની વાત કરીએ તો રાજપીપળામાં જે મૂડી રોકાણ કરનારા છે તે કોઈ વડોદરા નો હશે કે કોઈ ભરૂચ હશે કોઈ સુરત ના હશે મૂડી આપણે એમ કહીએ કે મૂડી રોકના જે બધા અલગ અલગ પ્રોજેક્ટ આપણને અલગ અલગ ક્ષેત્રના જોવા મળે છે તે નિયોજકો ક્યાંના છે તે કે ભાઈ આઉટ ઓફ પ્લાના છે તો આપણે એમ કહીએ કે મૂડી સ્થળાંતરિત થઈને આવી નિયોજકો સ્થળાંતરિત થઈને આવ્યા એ જ રીતે ઘણા બધા શ્રમિકો આપણે જોઈએ છે કે પંચમહાલના છે મધ્યપ્રદેશના છે મહારાષ્ટ્રના છે ધારો કે આપણે સુગર ફેક્ટરીમાં જોઈએ છે કે જ્યારે શેરડી પીલાણની ઋતુ ચાલતી હોય ત્યારે મહારાષ્ટ્રથી બધા મોટા ભાગના શ્રમિકો આવતા હોય અહીંયા. એ જ રીતે અત્યારે આ જાહેર બાંધકામો ચાલે છે. જાહેર કામો જે ચાલે છે તેમાં આપણે જોઈએ છે કે પંચમહાલના ઘણા બધા શ્રમિકો અહીંયા કામ કરે છે. તો આપણે એમ કહીએ કે શ્રમ હોય કે મૂડી હોય શ્રમ કે મૂડીના સ્થળાંતરને લીધે

ની જે અવસ્થા છે એમાં કેટલા સુધારો થયેલો છે એનો પણ અહીંયા આ મુદ્દા હેઠળ આપણે અભ્યાસ કરીએ છીએ એ જ રીતે આપણે એમ કહીએ કે આંતર પ્રાદેશિક પ્રાદેશિક આંતર જે સંબંધો છે એને તપાસવા માટે ઘણી બધી અર્થશાસ્ત્રની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ ધારો કે આપણે એમ કહીએ કે આંતર પ્રાદેશિક આવક ના નમૂનાઓ છે આંતર પ્રાદેશિક આવક ના ને અહીંયા આપણે પ્રદેશ પ્રદેશ વચ્ચેના સંબંધ છે એના આધારે આપણે તપાસીએ છીએ કે આ પ્રદેશ પ્રદેશના જે આંતરિક આર્થિક સંબંધો છે એને લીધે જે તે પ્રદેશ પર એની કેવી અસર થઈ વિકાસનો દર વધ્યો કે ઘટ્યો એ અહીંયા આપણે તપાસીએ છીએ શ્રમ અને મૂડી વસ્તીનું અને મૂડીના સ્થળાંતરને લીધે જે તે પ્રદેશમાં આવનારા સાધનો અને એને પરિણામ સ્વરૂપ ઉત્પાદનમાં થતો ફેરફાર એ પ્રદેશના કુલ ઉત્પાદનમાં એને પણ અહીંયા આપણે તપાસીએ છીએ તો ઘણી બધી પદ્ધતિઓ આપણે એમ કહીએ કે ખર્ચ લાભ છે સાધન ઉત્પાદન વિશ્લેષણ છે આંતર પ્રાદેશિક આવક ના નમૂનાઓ છે આ બધા વિશ્લેષણની પદ્ધતિઓ છે તેને અહીંયા આપણે અને આર્થિક સંબંધો છે એને લીધે પ્રદેશના વૃદ્ધિ વિકાસ પ્રગતિ પર કેવી અસર થઈ છે એને પણ આપણે અહિયાં તપાસીએ છીએ ઓકે ત્યાર પછી જે ચોથો મુદ્દો છે બરાબર ચોથો મુદ્દો કયો છે તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ચોથો જે મુદ્દો છે પ્રાદેશિક અર્થશાસ્ત્ર ની અભ્યાસ શાખા છે એ છે આંતર પ્રાદેશિક સમતુલાનું વિશ્લેષણ ત્રીજા મુદ્દામાં આપણે પ્રાદેશિક આંતર સંબંધો જોયા હવે ચોથા મુદ્દામાં આપણે શું જોઈએ છે આંતર પ્રાદેશિક વિશ્લેષણ વિશ્લેષણ તો પ્રાદેશિક સંતુલનનું વિશ્લેષણ તો આપણે એને અહીંયા આપણે ચોથો મુદ્દો આપી શકીએ આ રીતે અહીંયા ચોથો મુદ્દો ઉપર આપી દઈએ આપણે નંબર ચાર ધારો કે આપણે અહીંયા લખી દઈએ ચાર નંબર અભ્યાસ શાખાનો ચોથો મુદ્દો વિશ્લેષણ તો એક બાજુ આપણે સ્થળ પસંદગીની પહેલી જે આ શાખા જોઈ ગયા અહિયાં આપણે બરાબર સ્થળ પસંદગીની આપણે શાખા જોઈ ગયા એક બાજુ બીજી બાજુ આપણે આંતર પ્રાદેશિક સંબંધો જોઈ ગયા આ અહીંયા સમન્વય કરવામાં આવે છે અને પછી અલગ અલગ ક્ષેત્રની અલગ અલગ વિસ્તારની અલગ અલગ પ્રદેશમાં થતી અલગ અલગ આર્થિક પ્રવૃત્તિની સ્થળ પસંદગી અલગ અલગ પ્રદેશો વચ્ચેના આર્થિક તેમજ બિન જે આંતર સંબંધો છે એ તપાસ્યા પછી આ બંનેનો અહીંયા સમન્વય કરવામાં આવે છે આ ચોથી શાખામાં અને પછી હું કરીએ છીએ આપણે ઈષ્ટ પરિસ્થિતિ વિશે વિચારીએ છીએ કે ભાઈ કઈ રીતે બેસ્ટ ઓપ્ટિમમ situation હોવી જોઈએ એટલા માટે આ શાખામાં આપણે એમ કહીએ કે દરેક પ્રદેશની આર્થિક પ્રવૃત્તિઓને અહીંયા તપાસીએ છીએ. કારણ કે દરેક પ્રદેશની આર્થિક પ્રવૃત્તિ કેવી જુદી જુદી હોય છે અને દરેક પ્રદેશ છે આપણે એમ કહીએ કે પોતાની વિશિષ્ટ કે ખાસ આપણે કહીએ કે આર્થિક પ્રવૃત્તિઓ વિકસાવેલી હોય છે તેથી એમની જે વિશિષ્ટતાઓ છે એનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ અને પછી એને કઈ રીતે મેક્સિમમ મહત્તમ કક્ષા કે મહત્તમ સ્તર સુધી લઈ જઈ શકાય એમ છે એની અહીંયા આપણે સમજ પ્રાપ્ત કરીએ ત્યાર પછી આપણે એમ કહીએ કે જ્યારે ઉત્પાદનના સાધનો એક જગ્યા થી બીજી જગ્યાએ શ્રમ અને મૂડી કે વપરાશના કેન્દ્રો કે વસ્તીના કેન્દ્રો આપણને અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ રીતે ગતિશીલ થતા દેખાતા હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કયા પ્રદેશમાં કેટલું વસ્તી કે મૂડીનું સ્થળાંતર યોગ્ય છે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સ્થળોમાં પ્રદેશના અલગ અલગ સ્થળોમાં કેટલે અંશે અમુક આર્થિક પ્રવૃત્તિ નું વિશિષ્ટીકરણ થવા દેવું જોઈએ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ અંકલેશ્વર જીઆઈડીસી છે એમાં કેમિકલ યુનિટોના આયખાસ કરવામાં આવે એકમો નાખવામાં જ આવે નાખવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અંકલેશ્વરમાં હવાનું પ્રદૂષણ ફેલાયેલું છે ઓક્સિજન શબ્દો ઓક્સિજનનું પ્રમાણ ઘટેલું છે અને બીજા કેટલાક પર્યાવરણીય હાનિકારક વાયુઓ છે તે આપણને અંકલેશ્વરના વાતાવરણમાં જોવા મળે છે કે ભાઈ ક્યાં સુધી આપણે કેમિકલ ઉદ્યોગના એકમો સરકારે જોઈએ કે એક વખત એવું હતું કે દક્ષિણ ગુજરાતની ની મોટા મોટી જીઆઈડીસી વાપી જીઆઈડીસી હતી પછી સરકાર ને એવું થયું કે ભાઈ આ તો બહુ અતિક્રમણ થઈ ગયું અતિક્રમણ થઈ ગયું એટલે ધીરે ધીરે સેલવાસ છે દાદરા નગર હવેલી છે આ બધા વિસ્તારોમાં આપણે એમ કહીએ કે સરકાર મૂડી અને શ્રમના સ્થળાંતરને શક્ય બનાવ્યું ને આજે આપણે જોઈ શકીએ છીએ કે વાપી પરનું ભારણ છે તે ગયટું છે અને નજીકના જે કંઈ પણ આવા વિસ્તારો છે કે જ્યાં પછાત અવસ્થા હતી લોકો પછાત એમાં જીવતા હતા તેની જગ્યાએ ત્યાં ઉદ્યોગો સ્થળાંતરિત થયા તો આપણે જોઈએ છીએ કે ત્યાંના લોકોનું પણ જીવન ધોરણ ઊંચું આવેલું છે તો અહીંયા એવું વિચારવામાં આવે છે આ શાખામાં કે વિવિધ ક્ષેત્રોમાં થતી જે પ્રવૃત્તિ અહીંયા એવું પણ મેળવવામાં આવે છે કે કયા પ્રદેશમાંથી શ્રમિકોનું સ્થળાંતર કરવું યોગ્ય છે તો અહિયાં વિચારવામાં આવે છે અહિયાં આપણે શું કરવું છે આંતર પ્રાદેશિક સંતુલનના વિશ્લેષણમાં વિચારવામાં આવે છે કે ભાઈ નર્મદા જિલ્લામાં ધારો કે આપણે એમ કહીએ કે ઉદ્યોગો ઓછા ઉદ્યોગપતિઓ ના આવે વડોદરા જિલ્લાના આવે કે અમદાવાદના આવે કે સૌરાષ્ટ્ર આવે અહિયાં ચોક્કસ વિચારવામાં આવે કે કયા પ્રદેશમાંથી શ્રમિકોનું વસ્તીનું ઉત્પાદનના અન્ય સાધનોનું સ્થળાંતર કરવું યોગ્ય છે સાથે સાથે આપણે એમ કહીએ કે આંતર પ્રાદેશિક વિશ્લેષણ વખતે આપણે એ બાબતોને પણ અહીંયા ધ્યાનમાં લઈએ છીએ કે દરેક પ્રદેશોની ઇષ્ટતમ ઉત્પાદનના સાધનોની વહેંચણી કેવી હોવી જોઈએ એવી આદર્શ પરિસ્થિતિનું પણ અહીંયા વિચારણા કરવામાં આવે છે એટલે આપણે જાણીએ છીએ કે શહેરીકરણ અમુક શહેરો છે તે બહુ મોટા ને મોટા થતા જાય કારણ કે વસ્તી અને મૂડીનું સ્થળાંતર શહેરો તરફ વધારે હોય તો શહેરો મોટા ને મોટા થતા જાય એટલે શહેરીકરણની એવું નહીં થાય એટલા માટે શું કરવામાં આવે છે સમતોલ પ્રાદેશિક વિકાસ કરવા માટે અહીંયા ઈષ્ટતમ પરિસ્થિતિની વિચારણા થાય છે કે ભાઈ ઉત્પાદનના સાધનોની ઈષ્ટતમ વહેંચણી ક્યાં સુધી યોગ્ય છે કઈ રીતે કઈ સુધી કયા લેવલ સુધી ઉત્પાદનના સાધનોની વહેંચણી કરવી જોઈએ તો એવું અહિયાં શાખામાં વિચારવામાં આવે છે અને પાંચમો જે મુદ્દો છે એ છે કે પ્રાદેશિક નીતિ પાંચમો મુદ્દો કયો છે આપણો પાંચમો મુદ્દો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પ્રાદેશિક નીતિ તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પ્રાદેશિક જે નીતિ છે પ્રાદેશિક નીતિ પાંચમા મુદ્દાને આપણે આ રીતે હાઈલાઈટ કરી દઈએ ઇંગ્લિશમાં કહીએ છીએ રિજિયોનલ પોલિસી રિજિયોનલ પોલિસી તો કે રિજિયોનલ પોલિસી એટલે આપણે તો કે ઉપરની આ જે ચારે ચાર અભ્યાસ શાખાની જે શાખાઓ છે બરાબર એના કાર્યક્ષેત્રની જે શાખાઓ છે સ્થળ પસંદગી પસંદ પ્રદેશ ખ્યાલ પ્રાદેશિક આંતર સંબંધો સમન્વય કરવામાં આવે છે ચારે ચાર શાખાઓને એકબીજા સાથે ઉપયોગમાં લેવામાં આવે છે અને દરેક પ્રદેશના વિકાસ માટે અને દરેક પ્રદેશના વિકાસના આયોજન માટે નીતિ ઘડવામાં આવે છે એટલે નીતિ ની જરૂરિયાત હોય અને દરેક પ્રદેશના વિકાસ માટે પહેલેથી લક્ષ્યાંકો ઉદ્દેશો નક્કી હોય તેને પ્રાપ્ત કરવા માટે પ્રદેશની અંદર સાધનો ઉભા કરવા એ સાધનોનું યોગ્ય આયોજન કરવું એ સાધનોની કઈ રીતે ફાળવણી કરવી આવા બધા પ્રશ્નો વિચારવામાં આવે છે પ્રાદેશિક નીતિ અન્વયે આપણે શું કરીએ છીએ અહીંયા કે કયા પ્રદેશમાં ઉદ્યોગો કયા ઉદ્યોગો સ્થાપવા જોઈએ દાખલા જિલ્લો છે ભાઈ જંગલ સંપત્તિ છે અહિયાં આપણે જોઈ શકીએ છીએ કે સરકાર નું આયોજન કેવું હોય કે ભાઈ નર્મદા જિલ્લામાં આવક અને રોજગારીનું પ્રમાણ વધારવું હોય તો વન્ય સંપત્તિ પર આધારિત એવી વસ્તુઓનો ઉપયોગ ઉત્પાદન થાય એવો પ્રયત્ન કરે એટલે સરકાર જોઈએ છે કે ભાઈ આ વિસ્તારમાં આયુર્વેદિક કંપનીઓ નાખવી હોય દવા બનાવતી આજે નજીકમાં જે જંગલ સંપત્તિ છે એનો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આયુર્વેદિક દવા બનાવવામાં ઉપયોગ કરી શકાય તો કયા ઉદ્યોગો માટે કયું સ્થળ અનુકૂળ છે એવું વિચારવામાં આવે પ્રાદેશિક નીતિમાં લોકોનું જીવન ધોરણ કઈ રીતે સુધરે રોજગારી કઈ રીતે વધારી શકાય આવકની અસમાનતા કઈ રીતે દૂર કરી શકાય આવા જે હેતુઓ છે લક્ષ્યાંકો છે એને સિદ્ધ કરવા જુદી જુદી પદ્ધતિઓનો પ્રાદેશિક નીતિમાં ઉપયોગ કરવામાં આવે છે અને પ્રાદેશિક નીતિનું અમલીકરણ કરવામાં આવે છે પ્રદેશના અને આંતર પ્રાદેશિક જે વિકાસના પ્રશ્નો છે એને દૂર કરવા માટે શું કરવામાં આવે છે અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવે ગુણક છે 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 સાધન ઉત્પાદન ખર્ચ લાભ સુરેખ આયોજન ઔદ્યોગિક સંકુલ પદ્ધતિ પ્રાદેશિક હિસાબી પદ્ધતિ છે ક્ષેત્રીય આયોજન છે ખંડ ક્ષેત્રીય આયોજન પદ્ધતિ છે આર્થિક વિકાસના નમૂનાઓ છે આ બધા નમૂ આવી બધી પદ્ધતિઓ જે છે એ પ્રદેશ અને પ્રદેશોના વિકાસ માટે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કાર્યક્ષેત્રમાં આ પાંચ શાખાઓનો અભ્યાસ કરવામાં આવે છે ક્લિયર થાય છે બાળકો ક્લિયર થાય છે કે નહીં સમજાય છે કે નથી સમજાતું ચાલો હવે આપણે આજે પીરિયડ થોડોક લઈ લીધો પરીક્ષામાં તમને પૂછી આવું કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્ર નું કાર્યક્ષેત્ર સમજાવો વિગતે સમજાવો તો તમારે અહિયાં સમજાવવું પડે ને આ પાંચે પાંચ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને તમારે વિગતે સમજાવવું પડે. પુછાય એવો પ્રશ્ન છે. પહેલા યુનિટમાં પુછાય એવો પ્રશ્ન. ટૂંકમાં પણ પુછાય. પ્રાદેશિક અર્થશાસ્ત્રનો અભ્યાસ ક્ષેત્ર ટૂંકમાં પણ પૂછાય બરાબર. તો અહીંયા આપણે અટકીએ. બોલો બીજો કોઈ પ્રશ્ન હોય તો બોલો બાળકો.